રાજકોટના જેતપુરમાં અનેક મુદ્દે મહિલાઓ કોંગ્રેસની રેલી કરી રહી છે. રોડ રસ્તા ગટર વ્યવસ્થા લાઇટ અને પાણીના પ્રશ્ને હલ્લાબોલ કરવામાં આવ્યો. જેતપુરમાં તૂટેલા રોડ રસ્તાના રિપેરિંગની માંગ કરવામાં આવી. ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રેલી યોજાઈ. પ્રજાના પ્રશ્નોને દબાવવાના પ્રયત્ન કરતા ભાજપ પર આક્ષેપો પણ કરવામાં આવ્યા. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે, તો કોંગ્રેસના આગેવાનોએ જેતપુર મામલતદારને આ મામલે આવેદનપત્ર પણ આપ્યું છે. રોડ ઉપર રાજકોટ થી હું ચાલુ થઈ આવી ત્યારથી અહીંયા સુધીમાં મને પોતાને કેડમાં આંચકો આવી ગયો, એટલે મારે અહીંયા આવવામાં પણ લેટ થયું. ત્યારે એ રસ્તા તમે જોશો કે જ્યારે અમે ગાડીમાં આવી છીએ ને અમારી આ હાલત છે, તો આ જેતપુરના બેન દીકરીઓને જ્યારે રોડ ઉપર નીકળતા હશે ને એમાં પણ પ્રસૂતા માતાને જ્યારે હોસ્પિટલે લઈ જતા હશે ત્યારે શું સ્થિતિ થતી હશે એ રોડ રસ્તા જોઈ અને ખ્યાલ આવે છે. ને એ જ આ ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચારી છે એનો અહીંયા ચહેરો જે છે એ દેખાઈ આવે છે. ચોખ્ખું પીવાનું પાણી, પોલ્યુશન અને રોડ, અને આજે 50% રિઝર્વ સીટ હોય મહિલાની, અને જેતપુરની અંદર નગરપાલિકાની અંદર મહિલા પ્રેસિડેન્ટ કોઈ દિવસ બેસતા જ નથી અને પોતાના પતિ બારોબારથી નગરપાલિકા ચલાવે છે. એટલે અમારે મહિલાઓમાં થોડો ક્રોસ છે કે આજે લાઇટ રોડ રસ્તા જેવી રજૂઆત કરવાની છે, અને જેતપુરમાં લાલ પાણી ને પોલ્યુશનનો પણ અભાવ છે. એના હિસાબે આજે અમારા પ્રદેશ પ્રમુખ બધા મુદ્દા લઈ અને મહારેલીનું આયોજન કર્યું છે. ગુજરાત ભરના રોડ રસ્તા છે તે ક્યાંક બિસ્માર હાલતની અંદર થઈ ચૂક્યા છે, તેના કારણે કોંગ્રેસ દ્વારા જે ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન છે તે કરવામાં છે તે ક્યાંક આવી રહ્યું છે, ત્યારે જેતપુરની અંદર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગાયત્રીબા શું કહેતો, શા માટે તમારો વિરોધ? અમારો વિરોધ એટલો જ છે કે જે ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટી રેલી કાઢે છે, રોડ વચ્ચે રાસડા લે છે, ત્યારે આ પોલીસ ડિપાર્ટમેન્ટ છે એની એક પણ ધરપકડ નથી થતી અને કોઈ સામે ગુનો પણ નોંધાનો નથી. ત્યારે અમે એક વિપક્ષ તરીકે જ્યારે લોકોના પ્રશ્નને વાચા આપવા માટે થઈ અને મામલતદારશ્રીને આવેદન આપવા જઈએ છીએ, ત્યારે આ ડિપાર્ટમેન્ટના માણસો એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બની અને અમારી બહેનોની ધરપકડ કરે છે અને અમને જે લોકોના પ્રશ્ન છે એને પણ વાંચી આપવા દેવાના છે. અમારી ખાસ માંગણી છે કે જેતપુરના જે રોડ રસ્તાઓ છે એને અને પીવાનું જે ગંદુ પાણી આવે છે, કેમ કે અહીંના કારખાનાના હિસાબે તમને ખબર જ છે કે હંમેશા આ લોકોને પ્રશ્ન રહ્યો છે કે પીવાનું પાણી પણ ગંદુ આવે છે, ત્યારે એક કેબિનેટ મંત્રીનું હોમ ટાઉન છે એટલે તાત્કાલિક ધોરણે એ જે પ્રશ્ન છે એ સોલ્વ કરો. અત્યારે તમે જોશો કે મેઇન જેતપુરનો જે બજારનો જે રોડ છે એ છેલ્લા 5 થી 6 મહિનાથી ચાલુ થયો છે પણ હજી સુધી બંધ નથી થયો, ત્યારે આ માં કેટલો ભ્રષ્ટાચાર છે એ દેખાઈ આવે છે. અને સાથે સાથે અમે જે નેશનલ હાઈવે છે કે જે રાજકોટથી લઈ અને પોરબંદર સુધીનો જે નેશનલ હાઈવે છે એ જાણે ખબર નથી પડતી કે રોડ ઉપર ખાડા છે કે ખાડામાં રોડ છે એ જ ખબર નથી પડતી. અને જ્યાં પણ આ નેશનલ હાઈવેમાં પુલ બનાવ્યા છે કે પછી પુલિયા કે જે નાલા ઉપરના પુલિયા છે એની હાલત એટલી ખરાબ છે કે અત્યારે રોજ બધાને એક્સિડન્ટ થાય છે અને હોસ્પિટલાઇઝ થાય છે. અત્યારે હું પોતે જ રાજકોટથી આવતી હતી તો હું અહીંયા મોડી પહોંચી, કારણ કે આ ખાડામાં મને જ તે આંચકો આવ્યો અને મારી જ કમર મને, એટલે મારે રસ્તામાં હોસ્પિટલમાંથી દવા લેવી પડી. ત્યારે જે બીજી આમ પ્રજા છે કે જે આ રોડ ઉપર રોજ આવતી હશે અને એમાં પણ મારી બહેનો કે જે સગર્ભા બહેનો છે એ જ્યારે હોસ્પિટલ જતી હશે ત્યારે અહીંયા શું થતું હશે, તો આ જે ભ્રષ્ટાચારી શાસકો છે એને જે આ ખાડા પાટા બાંધ્યા છે એને અમે કહેવા માટે આવ્યા છીએ. અને જે અમારા બહેનો આટલા બધા અમારી સાથે હતા કે જે પોતાના પ્રશ્ન લઈને આવ્યા હતા અને રોડ રસ્તાના અને પાણીના, એને પણ આ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એને અહીંયા આવવા દીધા નથી અને